નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વેલારી વલ્લભભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનની અંદર આપણે જે ભારતનો સાંસ્કૃતિક વારસો બરાબર છે, જે ભારતના સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે એના વિશે આપણે માહિતી છે એ મેળવવાની છે. ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું મહાબલીપુરમ, કોણાર્ક સૂર્ય મંદિર બરાબર છે, પછી ત્યારબાદ જે ખજુરાહોના મંદિરો છે, ખજુરાહોના મંદિરો વિશે પણ આપણે જોયું હતું. મહાબલીપુરમ જે સ્થાપત્ય છે બરાબર છે, એ મહાબલીપુરમ જે છે એના વિશે પણ આપણે માહિતી મેળવી હતી. આ ભારતના જે જુદા જુદા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એની વિગતવાર માહિતી આપણે જોઈ હતી. હવે આગળ જોઈએ તો ભારતની અંદર જે સાંસ્કૃતિક વારસા ધરાવતા જે સ્થળો છે એવા ઘણા બધા સ્થળો છે, જે માત્ર ભારતની અંદર નહીં પરંતુ વિશ્વની અંદર પણ એની નોંધ છે, એ લેવાય છે બરાબર છે. તો આવા વિવિધ ભારતના વારસાના જે સાંસ્કૃતિક સ્થળો છે બરાબર છે, એ સાંસ્કૃતિક વારસાના સ્થળોને આપણે સમજીએ જોઈએ. તો પહેલું છે એ હમ્પી, પહેલું જે છે એ કયું છે, હમ્પી. તમે અહીંયા જોઈ શકો બરાબર છે, હમ્પીની સ્થાપત્ય કલા જે કઈ છે એ હમ્પીની સ્થાપત કરીને તમે અહીં જોઈ શકો છો. એના વિશે વિગતવાર માહિતી આ બોર્ડની અંદર જે આપેલી છે એ માહિતી પણ આપણે જોતા જઈએ. તો જોઈએ હમ્પી, હમ્પી ક્યાં આવેલું છે, તો ભારતનું જે રાજ્ય કર્ણાટક છે એ કર્ણાટક રાજ્યની અંદર હમ્પી આવેલું છે. જો અહીંયા છે હમ્પી ક્યાં છે, તો ભારતના કર્ણાટક રાજ્યની અંદર જે બેલારી જિલ્લો છે, કયો જિલ્લો, બેલારી, તો એ બેલારી જિલ્લાના હોસ્પેટ તાલુકામાં આ હમ્પી આવેલું છે. જો રાજ્ય કર્ણાટક, જિલ્લો બેલારી, તાલુકો હોસ્પેટ, તાલુકો જે હોસ્પેટ છે બેલારીનો, એ હોસ્પેટ તાલુકાની અંદર આ હમ્પી સ્થાપત્ય છે એ આવેલું છે. ત્યારબાદ હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું. તો વિજયનગર આપણે ભારતના ઇતિહાસની અંદર જો નજર નાખીએ તો આ વિજયનગર છે એ પ્રાચીન સમયનું સમૃદ્ધ નગર હતું, જે કૃષ્ણદેવ રાય પ્રથમ, હરિહર, મુક્કારાય આવા જે રાજવીઓ છે એના વિશે તમે માહિતી મેળવી છે, તમને જ્ઞાન હશે બરાબર છે. તો આ જે વિજયનગર છે એ વિજયનગરની આ રાજધાની હતી. કોણ, હમ્પી. હમ્પી છે એ વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું. વિજયનગરના જે શાસકો છે એ કેવા હતા, કલા પ્રેમી હતા, જે કૃષ્ણદેવ રાય પ્રથમ છે, હરિહર અને મુક્કારાય. જો ભારતના ઇતિહાસની અંદર ઘણા બધા આવા રાજાઓ વિજયનગરની અંદર સ્થિત થઈ ગયા છે, તો વિજયનગરની અંદર આવા સ્થાપત્ય કલાઓને વિકસાવવામાં એના જે રાજાઓ છે એ શાસકો છે એ ખૂબ જ ફાળો જોવા મળે છે સ્થાપત્યોને વિકસાવવામાં. એટલા માટે તો એને કલા પ્રેમી કીધું છે. વિજયનગરના જે રાજવીઓ હતા એ કલા પ્રેમીઓ હતા. શા કારણે, કારણ કે એણે આ વિજયનગરની સ્થાપત્ય કલાને વિકસાવવામાં ખૂબ જ મદદ છે કરી હતી. ત્યારબાદ જોઈએ તો તેમના રાજ્યકાળ દરમિયાન, કોના રાજ્યકાળ દરમિયાન, તો જે રાજવીઓ જે શાસકો છે વિજયનગરના જે શાસકો છે તેમના શાસનકાળ દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની વિશિષ્ટ શૈલીનો વિકાસ થયો. જે સ્થાપત્ય કલાની જે શૈલી છે એનો વિકાસ છે આવા રાજવીઓ સમયગાળા દરમિયાન છે થયો હતો. એમાં ખાસ કરી અને કૃષ્ણદેવરાય પ્રથમ બરાબર છે, કૃષ્ણદેવરાય પ્રથમ જે વિજયનગર રાજ્ય છે સામ્રાજ્ય બરાબર છે ના રાજા હતા, તો કૃષ્ણદેવરાય પ્રથમના સમયમાં આ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. તો આ વિજયનગર જે સામ્રાજ્ય છે એ વિજયનગર સામ્રાજ્યને ખૂબ જ સ્થાપત્ય કલાની અંદર સર્વોચ્ચ શિખર એટલે સૌથી વધુ વિકાસ કર્યો હોય તેવો રાજા હોય તો એ કોણ હતા, તો એ કૃષ્ણદેવરાય પ્રથમ બરાબર ને. કૃષ્ણદેવરાય પ્રથમ છે એ જોવા મળે છે. તેણે વિજયનગર સામ્રાજ્ય છે એની અંદર સ્થાપત્ય કલાનો ખૂબ જ સારો એવો વિકાસ કર્યો હતો. વિજયનગર સ્થાપત્ય શૈલીની મુખ્ય વિશેષતા વિશાળ પથ્થરોને કોતરીને કરવામાં આવેલા ભવ્ય અને ઊંચા કલાત્મક સ્તંભ છે. ખાસ કરી અને જે વિજયનગર છે એની સ્થાપત્ય
શૈલી ની અંદર આપણે જોઈએ તો એની વિશેષતા શું છે તો વિજયનગર ની જે વિશેષતા છે એ સ્થાપત્ય કળા ની જે વિશેષતા છે એ શું છે તો જે મોટા મોટા જે પથરો છે એ પથરો ને કોતરી એમાંથી મોટા અને ભવ્ય અને ઊંચા એકદમ મોટા ઊંચા અને ભવ્ય કેવા કલાત્મક સ્તંભો છે જોવા મળે છે જે સ્તંભો હોય ઉપર બરાબર છે સ્તંભો કેવા છે એકદમ કોતરણી વાળા અને ઊંચા અને કેવા ભવ્ય આવા સ્તંભો છે એ વિજયનગર ની અંદર છે એ નિર્માણ છે એ રાજાઓ દ્વારા છે કરવામાં આવેલા છે સ્તંભ અને સ્તંભાવલીઓ બરાબર સ્તંભ અને સ્તંભાવલીઓ જે ગોલ એમ કહેવાય કે ગોલ ટાઈપ એકદમ જે મકાન કહેવાય ધાબાવાળા મકાન હોય એમાં જે ગોલ પીઢીકા આકારનું હોય તો એની સ્તંભાવલીઓ સ્તંભ અને સ્તંભાવલીઓ પરના જે દેવો છે એની આકૃતિ મનુષ્ય પશુ પશુ પછી યોદ્ધા નક્કી એટલે કે યુદ્ધ કર યુદ્ધ કરતા જે મૂર્તિઓ છે તે વગેરેના ઘણા સુંદર અને કલાત્મક ચિત્રો છે કંડેરા કંડારેલા જોવા મળે જે આવા સ્તંભો છે એ સ્તંભો ઉપર કઈ કઈ આકૃતિ જોવા મળે પ્રશ્ન પૂછાય કે હમ્પી સામ્રાજ્ય છે એ હમ્પી સામ્રાજ્યની અંદર જે સ્તંભો છે એ સ્તંભો ઉપર કઈ કલાકૃતિઓ જોવા મળે છે એની અંદર તમે જોવો તો દેવના જે કૃતિઓ જોવા મળે પછી મનુષ્ય છે બરાબર છે એ મનુષ્ય કૃતિ છે જોવા મળે પશુઓ છે એની કૃતિઓ જોવા મળે પછી યુદ્ધની મૂર્તિઓ સોરી યુદ્ધની પણ યુદ્ધ કરતા જે યોદ્ધાઓ છે યોદ્ધાઓની નર્તકી એટલે કે મૂર્તિઓ છે એ વગેરે સુંદર અને કલાત્મક રીતે આવા જે શિલ્પો છે એની અંદર છે એ કંડારવામાં આવતા બરાબર છે તો એના વિશે આપણે માહિતી આ વિશે કર્ણાટકના હોસ્પિટલ બરાબર સોરી બેલારી જિલ્લાના હોસ્પિટલ તાલુકાની અંદર આ હમ્પી આવેલું છે હમ્પી વિજયનગર સામ્રાજ્ય છે કે વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી અને આ વિજયનગરને સમૃદ્ધ કરવામાં કલા કૌશલ્યની અંદર સમૃદ્ધ કરવામાં જે હમ્પી એટલે કે જે વિજયનગર સામ્રાજ્ય છે એના જે રાજવીઓ હતા એને આ કલાને વિકસાવી હતી એમાં જે કૃષ્ણદેવરાય પ્રથમ છે એ રાજાએ એના શાસન કાળ દરમિયાન આવી કલાત્મક જે છે કળા બરાબર છે એની વિકાસ ખૂબ એટલે કે સર્વોચ્ચ શિખરે છે પહોંચી હતી કળા ખૂબ વિકસી હતી અને આ વિજયનગરની સ્થાપત્ય શૈલી ની અંદર જોવો તો મોટા ભાગે ઊંચા અને ભવ્ય બરાબર છે એમ જોવા મળે છે સ્તંભો છે એ કલાત્મક સ્તંભો જોવા મળે છે આ સ્તંભ ની અંદર મનુષ્યની દેવની બરાબર ત્યારબાદ પશુઓની યોદ્ધા નર્તકી આવી વગેરે કલાત્મક અને સુંદર શિલ્પો છે બરાબર છે એવી રીતે કંડારવામાં આવતા વિજયનગર સામ્રાજ્યમાં હમ્પી નગરમાં કૃષ્ણદેવરાયના સમયમાં વિઠ્ઠલ મંદિર ખૂબ જ જાણીતું છે વિઠ્ઠલ મંદિર જે વિજયનગર સામ્રાજ્ય છે હમ્પી વિજયનગર સામ્રાજ્યમાં હમ્પી નગરમાં કૃષ્ણદેવરાયના સમયમાં એક વિઠ્ઠલ મંદિર અને બીજો શું છે હજારા રામ મંદિર આ બે મંદિરો છે એનું નિર્માણ છે થયેલું છે કોના સમયગાળા દરમિયાન તો કૃષ્ણદેવરાય છે એ સમયગાળા દરમિયાન જે વિજયનગર સામ્રાજ્યની અંદર સૌથી વધુ કલાકૃતિની અંદર વધારે ફાળો આપેલ એવા રાજા કોણ કૃષ્ણદેવરાય પ્રથમ તો આ રાજાના સમયગાળા દરમિયાન વિઠ્ઠલ મંદિર અને બીજું છે હજારા રામ મંદિર બરાબર છે એ બે મંદિરોનું નિર્માણ થયેલું છે આ ઉપરાંત ઘણા બધા મંદિરો છે એ હમ્પીની અંદર જોવા મળે છે વિરૂપાક્ષ મંદિર પછી કૃષ્ણ અને અશ્યુત રાયના મંદિરો આવા વિવિધ બીજા પણ મંદિરો છે એ હમ્પીની અંદર છે જોવા મળે છે કૃષ્ણદેવરાય જે શાસક હતા જે રાજવી હતા એ સમયગાળા દરમિયાન હજારા રામ મંદિર અને વિઠ્ઠલ મંદિર છે આ બે મંદિરનું નિર્માણ કૃષ્ણદેવરાય છે કરેલું છે બરાબર છે બાકીના હમ્પીની અંદર તમે જોવો તો અશ્યુત રાય મંદિર શ્રી કૃષ્ણનું મંદિર પછી વિરૂપાક્ષ મંદિર આવા વિવિધ મંદિરો પણ હમ્પીની અંદર છે જોવા મળે છે આમ હમ્પી ભારતની અંદર સાંસ્કૃતિક વારસો ધરાવતું અગત્યનું સ્થળ છે માનવામાં આવે છે પ્રાચીન સમયની અંદર હમ્પી છે એ વિજયનગર સામ્રાજ્ય છે એ વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી બરાબર છે અને આ રાજધાનીના જે શાસક મોટા ભાગે કોણ હતા કૃષ્ણદેવરાય પ્રથમ અને એના વંશજો છે હતા અને આ શાસકો દરમિયાન જે હમ્પી છે એની શાસન દરમિયાન ઘણા બધા જે રાજવીઓ છે એ કલાને પ્રોત્સાહન આપેલ છે અને એના સમયગાળા દરમિયાન ઘણા બધા મંદિરો છે
લાલ કિલ્લો અને મ એટલે કે 2000 ની નોટમાં મંગળયાન એટલે આ
માં આવેલો છે અને એમ કહેવાય કે મુઘલ કાલીન સ્થાપત્ય બરાબર છે મુઘલો જે ભારત ની અંદર જે આ ખાવાગર અફઘાનિસ્તાન માંથી જે મુઘલો આવ્યા એ મુઘલો નું સૌથી શ્રેષ્ઠ સ્થાપત્ય હોય તો એ કેવું છે હુમાયુ નો મકબર જે મુઘલ કાલીન એટલે કે મુઘલો જે ભારત ની અંદર આવ્યા અને એનું શ્રેષ્ઠ સારામાં સારું જો કોઈ બરાબર છે શ્રેષ્ઠ મકબરો અથવા સ્થળ હોય તો એ હુમાયુ નો સ્થળ નું પણ એક પ્રકારનું સ્થાપત્ય શ્રેષ્ઠ તો એ મકબરો જો છે હુમાયુ નો મકબરો હુમાયુ ના મૃત્યુ બાદ આ મકબરા નું નિર્માણ તેમના પત્ની હમીદા બેગમે કરાવેલું છે જો યાદ રાખજો જે હુમાયુ છે એ હુમાયુ મૃત્યુ પામ્યા ત્યારબાદ તેની જે પત્ની એટલે કે બેગમ છે હુમાયુ ની એણે આ હુમાયુ ના મકબરા સી નિર્માણ કરાવેલું છે નામ છે હમીદા બેગમ જે હુમાયુ ના પત્ની છે બરાબર છે એણે આ હુમાયુ મકબરો છે એ બંધાવેલો છે ત્યારબાદ જોઈએ તો આ હુમાયુ નો મકબરો છે એ ઈરાની શૈલી માં છે કઈ ઈરાની શૈલી માં નિર્માણ પામેલ આ અકબર માં આ મકબરા છે લાલ પથ્થર ની સાથે સફેદ પથ્થર નો ઉપયોગ કુશળતા પ્રયોગ કરવામાં આવ્યો છે લાલ પથ્થર અને સફેદ પથ્થર બરાબર આ બંને નું મિશ્રણ કરી અને સરસ મજાનું સર્જન છે કરવામાં આવેલું છે આ ટુકુંટસ હુમાયુ નો મકબરો ક્યાં આવેલો છે દિલ્હી ની અંદર આવેલો છે અને મુઘલ કાલીન સ્થાપત્ય નો શ્રેષ્ઠ નમૂનો હોય તો એ હુમાયુ નો મકબરો છે હુમાયુ નો મકબરો છે એનું નિર્માણ કોણે કરાવેલું તો હુમાયુ ના જે પત્ની છે હમીદા બેગમ બરાબર છે હમીદા બેગમે આ નિર્માણ સી કરાવેલું છે હુમાયુ મકબરા અને હુમાયુ મકબરા ની અંદર તમે જોવો તો એ ઈરાની શૈલી માં છે અને લાલ પથ્થર અને સાથે સફેદ પથ્થર બંને નું કુશળતા પૂર્વક સંયોજન કરી અને ઈ નું નિર્માણ કાર્ય સી કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો બરાબર છે આપણે જોઈએ આપણે ખ્યાલ છે તો હુમાયુ ના ત્રણ હુમાયુ ના મકબરા ને આપણે ત્રણ મુદ્દાઓ છે જોયા દિલ્હી માં આવેલું છે મુઘલ કાલીન સ્થાપત્ય નો શ્રેષ્ઠ નમૂનો છે ઈરાની શૈલી માં જોવા મળે છે એનું નિર્માણ છે હમીદા બેગમે કરાવેલું છે અને છેલ્લે સફેદ અને લાલ આ બંને પથ્થરો નો ઉપયોગ કરી અને સરસ રીતે આ હુમાયુ નો મકબરો છે બંધાવેલો જોવા મળે છે બરાબર છે તો આ બે સ્થાપત્ય ની વાત અહીંયા પૂરી થઈ હવે ત્રીજું સ્થાપત્ય આપણે જોઈએ તો આગ્રા નો કિલ્લો હવે આગ્રા ના કિલ્લા વિશે આપણે માહિતી મેળવી તો એ તમને જોઈ શકો છો બરાબર આગ્રા નો કિલ્લો સરસ મજાનો આગ્રા નો કિલ્લો છે એ જોવા મળે છે બરાબર તમે જોઈ શકો છો હવે જોઈએ બોર્ડ ની અંદર જે વિવિધ મુદ્દાઓ આપેલા છે એની વિશે આપણે વિગતવાર માહિતી મેળવી આગ્રા નો કિલ્લો છે ક્યાં આવેલો છે તો ઉત્તર પ્રદેશ રાજ્ય છે એ ઉત્તર પ્રદેશ ના આગ્રા શહેર માં આ જે કિલ્લો છે આગ્રા નો કિલ્લો એ આવેલો છે જો લાલ કિલ્લો ને લાલ કિલ્લો છે એ વાત અલગ છે અને આગ્રા નો કિલ્લો એ બે અલગ અલગ કિલ્લા છે જે 500 ની નોટ માં લાલ કિલ્લો છે એ આ કિલ્લા ની વાત આપણે કરતા નથી એ અલગ કિલ્લો છે લાલ કિલ્લો એ ક્યાં આવેલો છે દિલ્હી ની અંદર આવેલો છે અને આ ઉત્તર પ્રદેશ ની અંદર આગ્રા માં આવેલો છે બરાબર છે તો એ લાલ કિલ્લા ની વાત કરીએ છીએ નહીં પરંતુ આગ્રા નો જે કિલ્લો છે એની વાત કરીએ ઉત્તર પ્રદેશ ના આગ્રા શહેર માં આવેલો છે અને આ જે કિલ્લો છે એનું નિર્માણ લાલ પથ્થર થી થયું છે એટલા માટે એને લાલ કિલ્લો પણ કહે છે જે આગ્રા નો કિલ્લો છે એ લાલ પથ્થર માંથી બન્યો હોવાથી એને લાલ કિલ્લો કહે છે આ કિલ્લા નું બાંધકામ કોણે કરાયું હતું અકબર કોણે અકબરે ક્યારે 1562 માં તો યાદ રાખજો જે આગ્રા નો જે કિલ્લો છે એ ઉત્તર પ્રદેશ ના આગ્રા શહેર માં આવેલો છે એ લાલ પથ્થર માંથી બનેલો હોવાથી એને હું કહે છે લાલ કિલ્લો પદ કહે છે એનું નિર્માણ અકબરે કરાવેલું છે 1565 ની અંદર ત્યારબાદ જોઈએ તો આગ્રા ના કિલ્લા પર હિન્દુ અને ઈરાની શૈલી છે એની સ્પષ્ટ છાપ જોવા મળે છે આ જે લાલ કિલ્લો છે બરાબર છે આગ્રા નો લાલ કિલ્લો એની અંદર હિન્દુ અને ઈરાની બંને શૈલી ની સ્પષ્ટ છાપ છે જોવા મળે છે નિર્માણ કોણે કરાવેલું અકબરે ત્યારબાદ 70 ફૂટ ઊંચી દીવાલ જોની જે કિલ્લો છે એની દીવાલ કેટલી 70 ફૂટ ઊંચી જોવા મળે છે અને આ કિલ્લાનો ઘેરાવો કેટલો છે 1.5 માઇલ આ કિલ્લાનો ઘેરાવો કેટલો છે 1.5 માઇલ જેટલો જોવા મળે છે આમ તો 1 માઇલ બરાબર 1.6 કિલોમીટર જેટલું થાય છે 1.6 કિલોમીટર જેવું થાય છે 1 માઇલ આવો ઘેરાવો કેટલો છે
વોટ એ તો વિચારીએ 1 માઇલ બરાબર 1.6 કિલોમીટર થાય તો એ 1.5 માઇલ છે એટલે ઘણો બધો કેરાઓ સાકેલાનો જોવા મળે છે તેની રસ્તામાં લાલ પથ્થરો એવી રીતે કુશળતા ખૂબ જોડાયેલા છે કે દિવાલમાં કે કિરાળ દેખાતી નથી બોલ કેટલું અદ્ભુત સર્જન કહી શકાય કે જે લાલ પથ્થરો છે એની કુશળતા પૂર્વક એવી રીતે જોડવામાં આવેલા છે કે કિલ્લાની અંદર ક્યાંય કિરાળ દેખાતી નથી અકબરે આ કિલ્લામાં જહાંગીર મહેલનું બાંધકામ કરાવ્યું અકબરજી એણે આ કિલ્લાની અંદર કયો મહેલ બંધાવ્યો તો જહાંગીર મહેલ છે એનું બાંધકામ કરાવેલું છે જહાંગીર મહેલમાં ગુજરાતી અને બંગાળી શૈલીના સ્થાપત્યની સ્પષ્ટ છે એની અસર છે જોવા મળે છે જો લાલ કિલ્લો છે સોરી આગ્રાનો કિલ્લો એ આગ્રાનો કિલ્લામાં મુદ્દા તમારી ક્યાં આવેલો છે તો એ આવેલો છે ત્યાં ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં લાલ પથ્થરમાંથી બનેલો હોવાથી એને લાલ કિલ્લો પણ કહે છે બરાબર છે એનું નિર્માણ અકબરે કરાવ્યું ક્યારે 1565 ની અંદર ઈરાની શૈલી અને હિન્દુ શૈલીમાં સ્પષ્ટ જોવા મળે છે હવે આ જે આગ્રાનો કિલ્લો છે એની અંદર જહાંગીર મહેલ જોવા મળે છે આ જહાંગીર મહેલનું બાંધકામ ક્યાં થયું આગ્રાના કિલ્લાની અંદર જહાંગીર મહેલની અંદર શું જોવા મળે તો હિન્દુ અને કહેવાય સોરી ગુજરાતી અને બીજું બંગાળી આ બે શૈલીની બરાબર સ્થાપત્ય જોવા મળે છે જે મુઘલ સામ્રાજ્ય છે એના જે રાજા કહી શકાય શાહજહાં ઇતિહાસ નામ ઘણું નોંધપાત્ર ગણાય છે તો આ જે શાહજહાં હતા એને અંતિમ દિવસો ક્યાં વિતાવ્યા હતા તો એને એટલે કે જહાંગીર મહેલની અંદર છે એ દિવસો વિતાવેલા હતા આગ્રાની અંદર જે લાલ કિલ્લો છે એ લાલ કિલ્લાની અંદર જહાંગીર મહેલ હતો અને જહાંગીર મહેલ છે એની અંદર જે શાહજહાં છે એને અંતિમ દિવસો વિતાવેલા છે બરાબર છે તો મેં કીધું એમાં સ્થાપત્ય કોઈ પણ હોય ને ચાર મુદ્દા તો હંમેશા આપણને યાદ રહે તો એવી રીતે યાદ રાખીએ તો આગ્રાનો કિલ્લો ક્યાં આવેલો છે તો આગ્રાનો કિલ્લો છે ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં આવેલો છે એનું નિર્માણ કાર્ય અકબરે બરાબર 1565 માં કરાવ્યું છે ઈરાની અને હિન્દુ શૈલીની અંદર એની સ્પષ્ટ અસર છે જોવા મળે છે પછી એ એવી રીતે કુશળતાપૂર્વક પથ્થરો છે સંયોજન કરી જોડેલા છે કિલ્લાની અંદર ક્યાંય તિરાડ જોવા મળતી નથી અહીંની દિવાલો 70 ફૂટ ઊંચી 70 ફૂટ ઊંચી અને 1.5 માઇલનો ઘેરાવો છે કિલ્લાની અંદર જોવા મળે છે આ કિલ્લાની અંદર જહાંગીર મહેલ છે એનું નિર્માણ અકબરે કરાવેલું છે અને જહાંગીર મહેલની અંદર તમે જુઓ તો ગુજરાતી અને બંગાળી શૈલી ગુજરાતી અને બંગાળી શૈલીની સ્થાપત્યની અસર જોવા મળે છે અને જહાંગીર મહેલની અંદર જે શાહજહાં હતા એણે અંતિમ દિવસો વિતાવેલા છે તો આમ આપણે બરાબર છે આગ્રાના કિલ્લા વિશે પણ માહિતી મેળવી ક્યાં આવેલું છે કોણે બંધાવેલું છે ક્યાં સમયમાં થયું અને વિશેષતા કયા ચાર મુદ્દા તમારે અવશ્ય કોઈ પણ સ્થાપત્યમાં યાદ રાખવાના છે ત્યાર પછી આપણે જોઈએ તો ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર એક અગત્યનું સ્થળ કહી શકાય બરાબર ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર અગત્યનું સ્થળ કહી શકાય અને માત્ર ભારતની અંદર નહીં પણ વિશ્વની અંદર જેનું નામ જાણીતું છે એવું જે ભારતનું અગત્યનું અને પ્રસિદ્ધ સ્થાપત્ય તાજમહેલ જે છે એ તાજમહેલ વિશે આપણે માહિતી મેળવીએ આપણે જ્યારે નાના હતા ત્યારથી લઈ અને અત્યાર સુધી આપણે તાજમહેલની મોટાભાગની માહિતી આપણને ખબર છે કારણ કે પાંચમા છઠ્ઠા ધોરણમાં પણ આવા સ્થાપત્યો આપણે ભણતા આવ્યા છે તો આ તાજમહેલ છે એ તાજમહેલ ખૂબ જ પ્રસિદ્ધ છે વિશ્વની જે સાત અજાયબી છે એ સાત અજાયબીમાં ભારતનું જે તાજમહેલ સ્થાપત્ય છે એ પણ ખૂબ જ જાણીતું જોવા છે વિશ્વની સાત અજાયબીમાં આ સ્થાપત્ય સ્થાન છે એ મેળવેલું છે તો આવું અદ્ભુત જે સ્થાપત્ય તાજમહેલ છે બરાબર છે વિશ્વની અંદર ભારતના સ્થાપત્યને ગૌરવ અપાવે એવું તાજમહેલ સ્થાપત્ય જોવા મળે છે તો જોઈએ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રામાં જો આ આગ્રામાં આવેલું છે આ ઉત્તર પ્રદેશ જો આ ઉત્તર પ્રદેશનો તાજમહેલ આગ્રાનો કિલ્લો ઉત્તર પ્રદેશ આ આગ્રામાં અને આ આગ્રામાં આવેલું છે તો તાજમહેલ છે ઉત્તર પ્રદેશના આગ્રામાં યમુના નદીના કિનારે બરાબર છે એ તાજમહેલ આવશે ખાસ યાદ રાખજો તમને ઓપ્શનમાં પૂછાય કે તાજમહેલ છે એ ગંગા નદી યમુના ગોદાવરી આપણે ક્યાં આવેલું
વિશ્વના સાત અજાયબીમાં સ્થાન ધરાવતા તાજમહેલનું નિર્માણ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝ મહેલની યાદમાં કરાવ્યું હતું. આ જે તાજમહેલ છે એનું નિર્માણ કોણે કરાવ્યું હતું? શાહજહાંએ. આપણે ખ્યાલ છે કે આ વહેલું છે, મોટા ભાગની માહિતી આપણે ખબર છે તાજમહેલ વિશે. તો તાજમહેલ છે એનું નિર્માણ બાદશાહ જે શાહજહાં છે બરાબર એને પોતાની જે પત્ની બેગમ મુમતાઝની યાદમાં બરાબર તાજમહેલ છે એનું નિર્માણ કાર્ય છે કરાવેલું. આપણે બે વાર તો ખબર પડી કે ક્યાં આવેલું તાજમહેલ છે. તો ઉત્તર પ્રદેશના આગ્રા શહેરની અંદર યમુનાના કિનારે તાજમહેલ આવેલો છે. એનું બાંધકામ જે બાદશાહ શાહજહાં હતા એણે મુમતાઝની યાદમાં તાજમહેલ છે એનું બાંધકામ કરાવ્યું હતું. ઈસવીસન 1630માં જો આ મુમતાઝ છે એ મૃત્યુ પામે છે. ઈસવીસન 1630માં જે શાહજહાંની મનગમતી જે પત્ની છે બરાબર પ્રિય એવી પત્ની મુમતાઝ મહેલ છે અવસાન પામે છે 1630માં અને 1631માં તાજમહેલ બાંધકામની શરૂઆત થઈ અને 22 વર્ષ બાદ એટલે કે 1653માં કાર્ય પૂર્ણ થયું. 1630માં પત્ની મૃત્યુ પામી અને ત્યાર એક વર્ષ બાદ એટલે કે 1631માં જે તાજમહેલ છે એ બાંધકામ કામ છે શરૂ કરે છે અને 22 વર્ષ બાદ એટલે કે 1653 1631માં 22 વર્ષના પણ 1653 થાય. તો 1653 ની અંદર આ બાંધકામનું કાર્ય છે પૂર્ણ થાય છે. તાજમહેલના નિર્માણ કાર્યમાં કુશળ શિલ્પીઓ ઉપરાંત ઈરાનીઓ અરબીઓ તુર્કીઓ યુરોપીઓ આવી વિવિધ દેશના જે શિલ્પીઓ છે એ શિલ્પીઓને આ તાજમહેલનું બાંધકામ માટે રોક્યા હતા. એટલે વિશ્વના ઘણા બધા કારીગરો આ તાજમહેલ બાંધવામાં છે એ રોકાયા હતા. ભારતના સ્થાપત્યો છે એના વિશે આપણે આવતા લેક્ચરની અંદર છે.